નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મથાળામાં એસપર્ટ જે સકડી મારવાના એસપર્ટ છે એ પહેલાં આપણે બે દિવસ પહેલાં એક સકડી મારવાનું કઈ રીતે સકડી મારે છે મથાળામાં એનો વિડીયો આપણે એક અપલોડ કર્યો હતો એક ખાસ આપણે આ એક વિડીયો આપણા ગ્રુપમાં આવ્યો છે જે રત્ન કલાકાર ગ્રુપ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે સ્પેશિયલ એ ગ્રુપની અંદર આ વિડીયો આવેલો છે ને એનો અમને નંબર ઘણા વિડીયોની અંદર આપણો વોટ્સઅપ નંબર આપણે આપેલો છે ને આ વિડીયોમાં તમે ખાસ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ નંબર આપણે સોવી કલાક ઓનલાઈન દેખાડે છે સોવી કલાક કોઈપણ સમયે તમે એની અંદર માહિતી પૂછી શકો છો ને પ્લસ કે આવી અવનવી જે કાંઈ પણ હીરા ઉદ્યોગને લગતી તમારા કળા હોય તો ખાસ મને વિડીયો મોકલજો ના રીતે હું વિડીયો આપણા ગુજરાતના તમામ રત્ન કલાકારો જાણી શકે જે હીરા ઉદ્યોગમાં ખાસ ઉપયોગમાં આવતી હોય કે લેવલ લેતા આવડતું હોય કે મથાળામાં આ રીતે સકડી મારતા આવડતી હોય પ્લસ પેલનું લેવલ મથાળાનું લેવલ તળિયાનું લેવલ કે પણ હીરા ઉદ્યોગની જે પણ કાંઈ મદદરૂપ થાય એવું કોઈ પણ તમારામાં કળા રેલી હોય તો ખાસ આપણે આ ઉપર જે વોટ્સઅપ નંબર જે મેં આપેલો છે એમાં ખાસ વિડીયો બનાવીને મેકલજો એટલે આપણી જે કળા છે હું આગળ એને મોકલું ને શેર કરું ને આપણા ગુજરાતના હરેક કલાકાર જાણી શકે અને એને ઉપયોગમાં આવી શકે ને આજે તમને આ વિડીયોમાં આ આપણે ખાસ વિડીયો આ ગ્રુપમાં જ આવેલો છે આપણે ને જે એનામાં જે કળા છે ને એ અદભુત કળા છે જે આવી કળા આપણે બે દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો તો એમાં પણ સકડી મારે છે ભાઈ પણ સકડી મારે છે ને વિડીયો જે તમે વોટ્સઅપ ઉપર નીકળ્યો એ ખૂબ ખૂબ આભાર તમારો કેમ કે આમાં કોઈ આપણે એનો એડ્રેસ કે કોઈ વસ્તુ નથી કે સિટીના હોય કે ગામડાના પણ ખાસ આપણને જે વિડીયો મેક્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર હવે આપણે એનો વિડીયો જોઈશું પહેલાં આ રીતે એને સકડી મારી છે ખાસ તમારા સ્ક્રીન ઉપર એ વિડીયો દેખાય છે કઈ રીતે એ સકડી મારે છે કે જે એની ઝડપ છે ને એ જોવાલાયક છે કેમ કે અમુક શું છે સકડી લાગે પણ અમુક વસ્તુ છે એને શાટિંગ તો કરવું જ પડે ડાયરેક્ટ સકડી કોઈ વસ્તુ ન લાગે જોયા વગર અમુક શું છે તરખુણિય શાટિંગ કરે ને કે ધાનનું તરખુણિયું છે કે ટેબલનું તરખુણિયું છે એ પરફેક્ટ શાટિંગ થઈ જાય ને પછી તરખુણીયું લાગી શકે ને અમુક પરફેક્ટ તરખુણિયું ન લાગે એવું નથી કે લાગી જ જાય બધું પણ હું છે અમુક વીક કટિંગ જે હોય ને એની અંદર હાલી શકે છે કેમ કે ઉષા કટિંગની અંદર તો સકડી મારે ન હાલે પણ અમુક વીક કટિંગ છે એમાં અમુક બળી ગયેલું છે તરખૂણિયું અમુક શું છે સોકડીનો જે આકાર પકડી જાય છે થોડો ઘણો બળી ગયેલો હોય ને આકાર આવી જાય છે એવું હાલી જાય છે એટલે સકડી મારવાથી શું છે અમુક વીક કટિંગની અંદર સો એ સો ટકા ફાયદો થાય થાય છે અને એની ભાવની વાત કરીએ તો એને ભાવે આપણે બતાવો છે ચાર ને પછા પૈસા ભાવ આપે છે ચારને પછા પૈસા ભાવશે ને અઢીસો ઇરાની સકડી મારે અઢીસો હીરાની સકડી મારે ચારને પછા પૈસા ભાવશે એટલે કામ એ પણ ઘણું કરે છે અને આપણે ઘણો આનંદ છો કે આવી જે અદભુત જેની આગળ કળા હશે ને એ કળા ઉપર આપણે હંમેશા આપણે એને ખાસ આપણે આવા વિડીયોમાં ઘણો આનંદ થાય જોઈએ તો આપણે એમ થાય કે ઘણું કામ કરે છે અને આવી જે પણ તમારે આગળ કોઈ પણ આગળ આપણે રત્ન કલાકાર આગળ આપણે એવી કોઈ પણ કળા હોય હીરા ઉદ્યોગની જે મદદરૂપ થાય એવી તો ખાસ આપણો વોટ્સઅપ ગ્રુપની અંદર ખાસ શેર કરવો અને ઉપર આપણો ખાસ નંબર આવે છે એ સોવી કલાક ઓનલાઈન જ દેખાડશે તમને વોટ્સઅપ એટલે ખાસ શેર કરજો ને આવી અવનવી હીરા ઉદ્યોગને લગતી માહિતી માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો ને આગળ જતાં આપણે અવનવી જાણકારી ખાસ આપણી ચેનલની અંદર આવતી જ રહેશે અને પ્લસ જે આપણે ચેનલનું ખાસ લક્ષ્ય છે ને કે હીરા શીખવાથી લઈને કારખાનું હાંકવા સુધીનો પ્રોસેસ આપણે દેખાડશું અને દેખાડીશું તે વાતની હોય સો ટકાની ગેરંટી આપું હું તમને શીખવાથી લઈને કારખાનું હાકવું કઈ રીતે રફ કઈ રીતે લેવી બધી માહિતી તમને આગળ જતા હળુ હળુ આવતી રહી છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ